સુરત વરાછા વિસ્તારમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાનને વ્યાજે રૂપિયા લીધા જો કે લોકડાઉનમાં વ્યાજ ચૂકવાયું ન હતું જેમાં યુવક અને તેના પરિવારને બે રહેમીપૂર્વક વ્યાજખોરોએ જાહેરમાં માર માર્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે જેના આધારે વરાછા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા રેવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા યુવરાજસિંહ રામભાઈ પરમાન ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓને ત્રીસ હજાર રૂપિયા દસ ટકાના વ્યાજે લીધા હતા જોકે લોકડાઉન દરમિયાન વાજ ન મળતા વ્યાજ કોરાએ તેમને માર માર્યો હતો આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી આ ઘટના બાદ તેઓએ નિકુંજ દેસાઈ તેઓનો ભાઈ અપ્પુ જલો આહિર અને નિકુંજનો મિત્ર સામે ફરિયાદ નોંધાવી છે વરાછા પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે